નુકસાન કંઈક આવે કે મને નુકસાન થાય છે કે એ જે ચાર કશાયો છે મમતા હોય કઈ કોઈ વસ્તુની તો એ કસાયો એને આંધ્રો બનાવે છે પછી પોતાનું બુદ્ધિ પેલી શરૂ થાય છે આ સમજે શું મને કેમ આમ કરી ગયો એટલે બુદ્ધિ બધું કારણ કે બુદ્ધિ એક પ્રકાશ છે અને બુદ્ધિ ના બધું દેખાય છે ને આવું બન્યું હોય તો જડત નહી ઓછી બુદ્ધિ હોય ને ખબર જ ના પડી એને રતન આપીને બિસ્કિટ આપીને રતન લઈ લીધું કે છે બુદ્ધિ નહી ને એટલે છેતરી શકે અને આ બુદ્ધિ વાળાને છેતરે કે એના બુદ્ધિ પેલી પકડે છે વ્યવહાર કઈક બન્યો ને અહીં કંઈક બન્યું ને એટલે બુદ્ધિ નોંધ્યું નોંધ કરી નોટિસ કર્યું પછી બુદ્ધિ અહંકાર ને સંદેશો આપે કે આપણું આ કરે છે પછી અહંકાર કે હે એટલે પછી કુદે અહંકાર કુદે એટલે ક્રોધમાન માં એ લોકો તો બુદ્ધિના વાપરવાથી ઉભા થઈ જાય છે બુદ્ધિ કે નુકસાન થયું એટલે પછી કે લોભ કદી પડે બુદ્ધિ કે મને કહ્યું એટલે માન કૂદી પડે એટલે કેવું નથી એટલે કપટ ઉભું થઈ જાય એટલે બુદ્ધિના પર્યાયો ઉભા થવાથી આ બધું તોફાન ઊભું થાય છે હવે બુદ્ધિ એક્ટિવ થાય છે ને દીઘડી પ્રજ્ઞા પણ એક્ટિવ થઈ શકે પ્રજ્ઞા પાસે આપણે નથી વાત કરતા પ્રજ્ઞા પાસે પાંચ જ સોલ્યુશન છે અને બુદ્ધિ પાસે પચાસ આર્ગ્યુમેન્ટ છે એટલે બુદ્ધિ જીતી જાય છે દરેક વખતે અને ભોગવટામાં પછી અહંકાર દુઃખી થાય છે હવે અહંકાર એટલે એક પતલો ભાગ એવો છે ને એને બે પક્ષમાં જઈ શકે કાં તો બુદ્ધિના પક્ષમાં જાય કા તો આ જ્ઞાનના પક્ષમાં એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહે એટલે બુદ્ધિ એને કહે કે આપણું નુકસાન કર્યું તો પ્રજ્ઞા કે ભાઈ જેનું આપણું નહોતું એ જ ગયું છે શું કામ દુઃખી થાવ છો એટલે પ્રજ્ઞાનું સાંભળવું છે કે આપણું નહોતું એ ગયું દાદા ભગવાન એવું કે છે ના ના પણ આવો તો વ્યવહાર ચાલતો હશે કે છે બુદ્ધિ નું સાંભળ્યું ને એટલે ધીમે ધીમે બુદ્ધિ એને ઉઠાવી જાય અહંકાર ને એટલે પછી અંકાર દુઃખી થવાનો દુઃખી વાળો અહંકાર હોય ને એ બુદ્ધિ નું પ્રજ્ઞા પ્રજ્ઞાનું સાંભળતો હોય એટલે જો પ્રજ્ઞાનું સાંભળે ને કે ના આપણું નહોતું એ જ ગયું મૂકો ને તો પછી એટલે આ પ્રજ્ઞામાં ચેતવતી તો હોય છે પણ કેટલું પાંચ વખત પેલું પચીસ વખત બોલો પચાસ વખત બોલી નાખે એટલે આપણે શું કરવાની જરૂર પાંચ વખત વાળાના પક્ષમાં રહેવાનું એટલે બુદ્ધિના પક્ષમાંથી જ ખસતા જવાનું કે આ બુદ્ધિ તો ભગવટો ઉભો કરે છે ઓન ધ સ્પોટ બહુ બેસ્ટ ઉપાય ને કે આપણું નુકસાન થયું તો હો ચાલો આપણે છૂટ્યા પછી પ્રજ્ઞાના બધા ફેઝિસ ઉભા થવા માંડે તો ભોગવટો નીલ થઈ જશે એટલે આ બુદ્ધિ અને પ્રજ્ઞા વચ્ચેનો કારભાર છે બધો બે બ્રેડ વચ્ચે થાય ને એવી હાલત છે હવે અહંકાર જે બુદ્ધિ જતો રહે છે અહંકાર એવો સ્ટ્રોંગ થયો નથી કે પછી હજી એને આમાં ફાયદો દેખાતો જ નથી એટલે ફાયદો નુકસાન અહંકાર તો જોતો જ નથી ને એ તો બુદ્ધિ જ પાછી બતા રહે અહંકાર આ બાજુ આવતો નથી તો એને ક્યાં એની કચાસ નિશ્ચય મોક્ષી જવાની નિશ્ચયની કચાસ જાય છે એટલે નિશ્ચય છે અને અનુભવ નથી થયો ને એને પેલા સંસારનો જ અનુભવ છે ને કે આ નુકસાન જ ખમાય નુકસાન કોઈ કરે તો એને ખડી મૂકવો જોઈએ એ બધું અનંત અવતારનું એ જ જ્ઞાન પડ્યું છે ને એની પાસે એટલે હવે આજે આપણે શું કરીએ છીએ કે રહી રહીને એ કર્મનો ઉદય આવે તો ભોગવટ આવે કર્મનો ઉદય પૂરો થાય પૂરો થાય છે ને ત્યારે આપણને પેલું પ્રતિથી જ્ઞાન છે ને એ હાજર થાય છે હું તો શુદ્ધાત્મા છું દાદાની આજ્ઞામાં રહેવું છે નિર્દોષ જોવા છે સંભાવે નિકાલ કરવો છે એટલે એ જ્ઞાનથી પછી પગથિયું ચડે છે એટલે જેટલું ઊંધું ચિતર્યું ને એને ભૂસે છે પછી ઓહો મેં આને દોષિત જોયો મારું નુકસાન કર્યું નાના એક માણસ અભિપ્રાય આપ્યા કે હે શુદ્ધાત્મગન તમે જુદા ભાઈ જુદો ભાઈએ જે કર્યું મારો હિસાબ છે દીપકનું થયું હું શુદ્ધાત્મ છું એમ ધીમે 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 પાછો પ્રતિથી જ્ઞાનના આધારે આગળ વધે છે એટલે રહી રહીને દાદાનું જ્ઞાન એને પછી કર્મનો ફોર્સ હોય છે ને તે વખતે તો નથી ટકતું એને કર્મનો હંમેશા ઉદય અસ્ત અસ્તવાળું હોય અસ્ત થાય ને ત્યારે આ પછી જાગૃતિ શરૂ થાય અને જાગૃતિ પછી ટેકઓવર કરે ને એટલે પેલું અતિક્રમણો કરાવે એટલે પેલું એકસો ત્રીસ ડિગ્રી હોય ને તો એકસો માંથી એકસો પચ્ચીસ થાય જાગૃતિ દસ માંથી પંદર થાય એમ શક્તિ વધે પછી બધી ભાઈ જે ઓલી વાત છે કે ક્રિયાવાળું જ્ઞાન તો કે એ પર સત્તા છે કોના પર ડિપેન્ડન્ટ છે કે એ આપણે જે કહીએ છીએ હવે પોતાનું જ્ઞાન અક્રિય છે તો કે એનું એ ડિપેન્ડન્ટ પણ જેવું ના લાગે આમાં એટલે એ ને સંસારી જ્ઞાન સાંભળ્યું એનાથી પેલું ઉભું થયું છે જ્ઞાની નું જ્ઞાન સાંભળ્યું એટલે આ ઉભું થશે બધા એટલું ડિપેન્ડન્સી છે એટલે સત્સંગનું મહત્વ મુક્યું ને ભાઈ સત્સંગમાં તમે બેસી રહેજો સાંભળ સાંભળ કરજો અને ખરેખર સાંભળ સાંભળ કરવાથી આગળ વધવાનું જ પછી તો સમજ સમજ કરવાનું છે પછી ધીમે ધીમે જરાક ફટાકડો ફૂટે એટલે ગોઠવવાનું જ્ઞાન નાના સ્વરૂપે અભ્યાસ કરવાનો જેમ આ લોકો શાક બનાવવાનો અભ્યાસ કરે ને અથવા ઇટલી બનાવવાનું સાંભળ્યા પછી તમે વીસ વર્ષ સાંભળ સાંભળ જ કરો ઢોસા બનાવવાની રીત આપણને આવડે છે પણ તમે બનાવ્યા બનાવ્યા નથી ભાઈ પેલું જ ઘરમાં વસાવ્યું નથી હું તો હોટલમાં ખાઈ આવું છું તો શું સાંભળ સાંભળ કરો છો થોડું વાપરો

એને ઓળખ ઇન્ગ્રેડિયન્ટ બધા ઓળખવા જોઈએ કે ભાઈ આ ચણા લોટ આ મીઠું આવું હોય આવું આવું હોય હોય આમ છે વલોવવો એટલે 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 ના સમજતો પછી બટાળો થાય ને એક એક ભાષા સમજવી પડે આ અર્થ આપણા ખોરાક રસોડા શાસ્ત્ર ની આપણી આત્માની ભાષા સમજવી પડે ના સંભાવે નિકાલ કરજો કે પૈસા માગતો તો પછી બહુ દુઃખ થાય એટલે મેં નિકાલ કરી નાખ્યો મારા બધા પૈસા આપી તું કઈ રીતે જઈશ તો કે વ્યવસ્થિત છે અલ એવું ચાલતું હશે બોરખાઈ કરાતી હશે એવું બધું ના કરાય એટલે એવું બધું કઈ રીતે ગોઠવવું જ્ઞાન સમજવું પડે એમ કરતા કરતા સમજ સમજ કરવાનો કરેક્ટનેસ જ્ઞાની એ કે બધું ઘી આપ્યું હોય પાણી હોય વાડકીમાં ઘી હોય તો બેમાંથી કયું ઢોળી દો એક વસ્તુ ઢોળી નાખો પાણી ઢોળી દે વાડકી સાથે નાખી દે ઘી ના ઢોળે એ વિવેક હોય એને કયું હિતકારી કયું અહિતકારી એટલે એમ કરતા કરતા એટલે આપણે સમજ સમાજ કરવાની વાતો લઈએ છીએ વિજ્ઞાન સમજો સમજ સમજ કરો એપ્લાય કરતા જાઓ ઉપયોગમાં લેતા જાઓ એક નાનો ભોગવટો આવે ને ભોગવટો એક જ એવું વસ્તુ છે ને આનંદ ઘટ્યો ત્યારે આપણે જ્ઞાન સમજણ પડે કે અહીં ગોઠવો જ્ઞાન પછી આપણે જ્ઞાન ગોઠવીએ એટલે આપણો જેમ સાચું જ્ઞાન ગોઠવાયું એટલે એક ક્ષણમાં તમારો આનંદ પ્રગટ થશે નિરાકુળ આનંદ જેમ કઈ પણ ભોગવોટો આવ્યો એટલે હમજો જો ઊંધું ચાલ્યા ઊંધું છૂટ્યું અને આનંદ પ્રગટ થશે આ સ્થૂ એકદમ સ્થૂળ પેલો અનુભવ ગાના ઉપરથી તરત પકડાય કે ભગવટો ભૂલ હોવી જોઈએ ભગવટો ખલાસ થયો ભૂલ ખલાસ થઈ હોવી જોઈએ એટલે એમ એમ થર્મોમીટર ગોઠવીને ચેક કરવાનો પછી આપણે જ્ઞાન ગોઠવતા છીએ એટલે મૂળ વસ્તુ શું છે કે આ ભગવટ બધા જે વાત છે કે તમામ ક્રિયા માત્ર પડ સત્તા છે ક્રિયા વાળું જ્ઞાન પણ પડસતા છે જે જ્ઞાન અક્રિય છે ક્રિયા વાળા જ્ઞાન ને જાણે છે એ જે વાત છે તો કે એ સ્વસત્તા છે આપણે કહીએ છીએ તો અ એટલે પરસત્તા એટલે ખાલી મેં કરી એ જે બિલીફ છે એટલા ભાગ ને જ પરસત્તામાં આવે છે કે પછી એની ડિપેન્ડન્સી પણ આ ભાગ જે છે આપણે અપ્રિય જે પોતાનું જ્ઞાન અપ્રિય છે તો કે એ એને પણ સંજોગો જેવી રીતે સામે ટ્રાફિક છે તો એ સામે જોઈ શકતો નથી ભલે પ્રકાશ પણ જોઈ શકતો નથી તો એ ડિપેન્ડન્સી પણ એટલું એને ડિપેન્ડન્સી કોને કહેવાય એને જરૂર હોય તો ડિપેન્ડન્સી કહેવાય એને પડી જ નથી આ તો વચ્ચે પેલો ઊભો થાય કે મારે જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે તો એને થાય કે આ વચ્ચે કોણ આવ્યું ખરેખર જ્ઞાતા દ્રષ્ટા વાળાને મૂંઝવણ હોતી નથી કારણ એને પેલું નથી દેખાતો બસ ને ઓળખી જાય તો બસ જુએ છે હું આ બસો જાય છે એવું સમજી લે એટલે પછી એ બસોનો જ્ઞાતા થાય છે એટલે કઈ આજે એને બીજું બધું એને જોવું જ છે ફક્ત જોવાનું ફળ શું તો કે આનંદ છે પછી નથી દેખાતું એવું એ જુએ છે કે આ ભાઈ ને નથી દેખાતું એનો એ આનંદ મારે છે પોતે હવે દેખાયો તો કે દેખાયો એને આનંદ મારે છે આ દેખાયો આવરણો નથી દેખવા આવરણ ને ઓળખે છે નથી દેખાતું એને ઓળખે છે આવરણ તૂટે છે એને જાણે છે દેખાયું એને જાણે છે એ વાળો જાણપણામાં જ રહે છે એમ નાના બોક્સમાં ગાલે ને તો પ્રકાશ ને કઈ મૂંઝવણ ના થાય કે મને આટલી નાની જગ્યા મૂકી દીધો પછી ખોખો ખાડી નાખો પ્રકાશ તે ઓછું વધારે પણ એને પડી નથી કે મારે જો એને સહજ ભાવે છે એ કરતા પણ નથી આ કરતા ને છે ને કરવામાં કરતા પણ છે જાણવામાં કરતા હવે હું જોયા કરું છું એટલે કરું છું શું કામ ગાલીયું પાછું પછી દુખી થાય કે મને કાઈ દેખાતું નથી એને દુખી થાય કરે પણ આ બધા કોર્સ ધાગળ ના છે કોલેજ પછી ના બાળ મંદિર વાળા તો કોઈનો દોષ ના જો મારા હિસાબ સે निमित સે નિર્દોષ ગોઠો ગોઠો કરવાનો મે થોડો પ્રાઇમરી માં આગળ એટલે પાંચ આંક ના ગોઠવે એમ કરતા કરતા આગળ વધે અને આ તો નાંદેશાની જાગૃતિ જાગૃતિ વધ્યા પછી અવલંબનો સ્વરૂપ આ છે એ બેસવું છે ત્યારે એને આ બધા વાક્યો જ્ઞાન વાક્યો હેલ્પ કરે છે એ સમજવું જ પેલા તો બહુ અઘરું હોય છે કોને ક્રિયા વાળું જ્ઞાન કેવું કોને ક્રિયા કેવી છતાં છે આપણે દાદાએ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે એમણે બધું જ કારણ નિમિત્ત ના વાણી નીકળી છે એક પ્રાઇમરી થી લઈને પીએચડી સુધીની બધા જ લેવલના વાક્યો એમણે વિજ્ઞાન ખુલ્લું કરી દીધું છે ધીમે ધીમે આપણા આપણા ચરણમાંથી પડી પણ જાય છે ચોથા ધોરણ વાળાને પાંચમાંથી ઉપરની બધી વાતો પડી જાય એક થી ચાર વાળો સમય એની દ્રષ્ટિમાં પછી ધીમે ધીમે ડેવલપ થાય ને તો પાંચમા લેવલનું પકડાતું જાય ને એને આઠમાનું જલ્દી ના પકડાય પણ પાંચમાનું જલ્દી પકડાય

આવે તો આ પ્રોસેસ માં શું ફરક પડે છે પાંચ આજ્ઞા છે ને એ આપણી પાસે લિમિટેડ વિગત છે પાંચ આજ્ઞા એક આપણું એ થયું મુંબઈ જવું છે ત્યાંથી હું નાગપુર જઈશ અને પછી કલકત્તા જઈશ એ ત્રણ શબ્દ જ આપણે બોલીએ છે પછી હજુ અમદાવાદમાં મુંબઈ પહોંચ્યા જ નથી એટલે આ મુંબઈ છું એ ખબર પડે પછી મુંબઈ ખોટું છે મારે ત્યાં જવું છે એટલે બે ભાગ આવે છે મુંબઈ જવું છે એક ભાગ છે અને અરે હા મુંબઈ જવું છે એક ભાગ છે અને અમદાવાદ થી છૂટવું છે આપણે આ દોષો જોઈએ છે ત્યારે અમદાવાદ ખસીએ છે કે આ નહોય મારો પછી મુંબઈ તરફ જઈએ છે એટલે આ આખું પ્રોસેસ પછી એટલે બેવ જરૂરી છે એટલે આપણે કહીએ છીએ ને ભાઈ કમાણી કરવાની છે અને ખોટને ભરપાઈ પણ કરવાની છે ખોટ ભાઈ પર ભરપાઈ કરો ઇક્વિવેલન્ટ ટુ કમાણી કર્યા બરાબર છે એટલે આ દોષો ને ધુઓ ઇક્વિવેલન્ટ ટુ કમાણી કરો છો અને દોષો ધોવા માટે આ તમને દ્રષ્ટિ આપી છે પાંચ આજ્ઞા એટલે કરતા દેખાય છે તો તમે કહી શકો કે ના એ કરતો નથી એ કઈ રીતે શુદ્ધાત્મા જુદો છે ચંદુભાઈ જુદા છે ચંદુભાઈ ના મન વચન કાયા વ્યવસ્થિત ને તાવે છે માટે ચંદુ શુદ્ધાત્મા અકર્તા છે હવે એ અકર્તા છે વ્યવસ્થિત કરતા છે એ વ્યવસ્થિત કરતા એક શબ્દથી પૂરું નથી થતું એક્ઝેક્ટ વિગત જોવું જોઈએ પછી મારું જે કરતા મારું ધાર્યું ના થયું એટલે મને આ ભોગવટ આવ્યો છે આજે વ્યવસ્થિત કરતા છે એ હું બોલી નાખું છું પણ મારું ધાર્યું તો મારે કરવું જ છે અને આ ધાર્યું કરવું છે એ જ્યાં સુધી પકડી રાખેલું છે ત્યાં સુધી વ્યવસ્થિતનું જ્ઞાન એપ્લાય થતું નથી થાય ને કે આ ધાર્યું કરવું મારી જ ભૂલ છે એનું એને એનું ધાર્યું કરવું એ મને દેખાયા કરે છે એવું મને કેમ દેખાયું કે મારે મારું ધાર્યું કરવું તું માટે એ ન થયું એટલે થાય કે એનું કેમ ધાર્યું કરે છે પછી નહીં એનું ધાર્યું તે વ્યવસ્થિત છે મારું ધાર્યું એ જ ખોટું છે એ વ્યવસ્થિત જે મને પ્રેરણા આપે અથવા એને પ્રેરણા આપે મારે ઉકેલ લાવો સંભાવે નિકાલ કરો છો જ્યાં આપણી દ્રષ્ટિ અહીં પડી ને કરતા પણ આમ પોતાનું ધાર્યું કરવા ઉપર અને આ ભાગ છૂટ્યો ને પછી તરત જ વ્યવસ્થિત જ્ઞાન એક્ઝેક્ટ એપ્લાય થશે એટલે આ જરૂરી છે વ્યવસ્થિત કરતા ની સાથે સાથે આ પોતાનું અને સામાનું બેવનું ધારા કરવાનો ભાવ છૂટે તો જ વ્યવસ્થિત કરતા થઈ શકે પોતાનું દેખાય ને પછી સામાનું વધારે ક્લિયરિટી દેખાય આ આ કરતા પણ જે કઈ છે પોતાનું પછી clear પછી શાંત થાય નહિ પેલું મન એની બૂમો થોડી થોડી પાછી થોડા થોડા વખત ચાલુ રહ્યા કરે એ ખરેખર બુદ્ધિની ની બૂમો બૂમ છે અને એટલે જ ને એટલે સૌથી એટલે ઉત્તમ માં ઉત્તમ તો જાગૃતિ અહીં સેટ કરવાની છે કઈક પણ બન્યું ને ચમકલું એટલે અહીં આપણું સેટ કરી નાખો અહીં સેટ કરતા આવડી ગયું ને એટલે એક પ્રયોગમાં જીતી ગયા તો હજારો પ્રયોગમાં જીતી જઈશું પછી વાર નહીં લાગે એટલે એટલે સૌથી ડિમ્પલ થી જુદા પડો પછી માં કઈ મિસ્ટેકો થઈ જુઓ જે દેખાઈએ ગયું ને એટલે આનંદ શરૂ થશે પછી વધારે આગળ વધીએ છીએ ત્યારે પછી પછી ગૂંચવાડો ક્યાં થાય સામાન્ય જો કઈ દોષિત જોયો ને તો પાછો ગૂંચવાડો ઉભો થવા માંડે એટલે ત્યાં છૂટું છૂટું કરી નાખીએ ને તો પાછું પાછું અહીં ભોગવટો ઉડી જાય એટલે આમ સ્ટેપિંગથી વધી શકાય આખો એટલે એકલી પાંચ આજ્ઞા એ શબ્દ છે આપણી પાસે સમજ એટલે કઈ ને પાંચ આજ્ઞા પાડવી છે પેલું સ્ટેટમેન્ટ કઈ રીતે પાડવી છે બીજું સ્ટેટમેન્ટ ને જેટલી વાર નથી પડાતી એટલી વાર ચોક્કસ આવી રાખો કે ક્યાં ભૂલ થઈ ગઈ એને માફી માગો અને પછી એનું રક્ષણ ના કરો કે એમાં શું ખોટું ધાર્યું તો કરવું જ જોઈએ વ્યવહાર છે વ્યવહારમાં જ્ઞાનની વાત તો ના લવાય કે છે એ રક્ષણ ભક્ષણ ના કરશો એટલે ચાર પગથિયા તો ઉત્તમ છે દાદાના દરેક દરેક દોષ દરેક જ્ઞાન દરેક જે જ્ઞાન આપણે જાણીએ છીએ અહંકાર ને છે ને પોતાનું રચસ્વ જમાવું છે અને એનું ધાર્યું કરવું છે અને એની અપેક્ષા છે કે આમ જ સોલ્યુશન આવવું જોઈએ એટલે સામા પાસે આવું કરાવવા માટે એ પછી કે છે આ નહીં ચાલે એ પેલો આધીન થઈ જાય ને જો વ્યવહાર છે વ્યવહાર તો ઉકેલ લાવવો જ પડે ને સમાધાન પૂર્વક પણ નિયમ કેવો છે કે વ્યવહાર ઉકેલ લાવવો જોઈએ એ અહંકાર ઈચ્છા છે અને અહંકાર ને બુદ્ધિપૂર્વક એને પેલા ઉપર જ્ઞાન નું જ્ઞાન નું લાવે છે ને એટલે બુદ્ધિથી ઉડાડે છે ને સામાન વચ્ચે ના લાવશો જ્ઞાન ની વાત અહીં નહીં કરવાની અને બહુ ભયંકર જ્ઞાન ઉપર આવરણ લાવે છે વસ્તુ પછી નુકસાન એને થાય છે અને પછી જ્ઞાન પરિણામ પામવા પછી અંતરાય આવે બધા એટલે કોઈ કહે ને ભાઈ આમ વ્યવસ્થિત છે કે તમે જ્ઞાન મારો વ્યવસ્થિત મને કહેવાની જરૂર નથી એ ભૂલીશું કે ના ભૂલાય આપણે તરત વિચાર કબૂલ કરવાનું સારી રીતે મને ચેત્યો પછી ધીમેથી મૌન થઈ જવાનું દુરુપયોગ કરતો હોય તો ધીમેથી વિનંતી કરીને કહેવાય કે ભાઈ આપણે આ કે આ તો પૈસાની લેવડ દેવડ છે એમાં વ્યવસ્થિતની વાત લાવીશું એ વાત બરાબર છે પણ મારે પચાસ લેવાના છે ને એ પૂરો કરો તો સારી વાત છે એમ તેમ કરીને ઉકેલ લાવી નાખીએ પણ દુરુપયોગ ત્યાં થાય છે અને એ દુરુપયોગનું નુકસાન બહુ એટલે મારા તો જોવામાં આવેલા છે જેણે જેવા દુરુપયોગ કર્યા છે ને પાછળથી બહુ પડે છે પછી એટલે એ એક વખત માં ના પડે પછી પણ પછી બુદ્ધિ બુદ્ધિ એ થાય કે આ અત્યારે તો સારું છે કારણ એને તો જીતવું છે સંસારમાં એને ડૂબેલા જ રહેવું છે એટલે એને પછી જીતી ગયો ને ધાર્યું થઈ ગયું ને એનું નાની એટલે પછી બીજી વખતે એપ્લાય કરે એમ કરતા પછી પચાસ વખત એપ્લાય કરતો થાય ને પછી પડે છે આવરણ બહુ ભારે આવી જાય ને એટલે એ ભૂલે છું કે હથિયાર વપરાય નહીં વાપરવું ના જોઈએ બહુ પસ્તાવો લેવો જોઈએ એટલે બુદ્ધિ ને હંકાર ને તો સંસાર બુદ્ધિ કરાવે એટલે અહંકાર પછી માનવાનો છે એટલે હંકાર ને મજા આવી ગઈ કે આપણું ધાર્યું થઈ ગયું બુદ્ધિ ધાર્યું કરાવે છે અને હંકાર ધાર્યું કરે છે આ બે જણાની પેલું ફર્સ્ટ પાર્ટ છે કોની પાસે સામા પાસે કરાવવું છે કે તારે આમ જ રહેવું જોઈએ મારી સાથે એની અપેક્ષા સામો પૂરી કરે એવી એની ઈચ્છા છે શું કામ બસ એને રફ મારવો મજા આવી ગઈ કે જો હું કઉ છું બધા કરે છે એટલે એને એક અહંકાર જ છે સંતોષ થાય છે એની ઈચ્છા છે એને ખબર નથી કે બોલો સામા પાસે કંઈ પણ કરાવવું ને એ બહુ મોટો ગુનો છે પણ જે ભમરડા કશું કરી શકતા નથી વ્યવસ્થિતને આધીન છે એ વ્યવસ્થિતને આખું ખસેડીને પોતે હાથમાં લગાવી દીધી વ્યવસ્થિત ઉપર ચોકડી કે હું જ કરું છું અને હું કરાવું છું એવા અહંકારમાં બેઠો એટલે બહુ મોટો અને ભોગવટો ભયંકર હોય ને ભોગવટો એટલે દુઃખ છે ને અને દુઃખમાં આત્મા તરફ જતો નથી એટલે સામો આધીન કરે એટલે એને સુખ લાગે છે ખબર નથી કે પોતે બહુ મોટી ખોટ ખાઈને ધાર્યું કરાવી રહ્યો છે એ ખોટના બે ફળ આવે ત્રણ ફળ આવે છે આવી શકે પહેલું તો ભોગવટો ભયંકર આવે

ખુશ થાય આપડે ત્રણ ગાયો માલિક કારણ અહંકાર થયો છે ને અહંકાર એટલે એને અંતર્મુખ દ્રષ્ટિ બંધ થઈ ગઈ છે બહાર દેખાય એની પર એને રોફ મારવો છે પોઝિટિવનેસ જોઈએ છે એટલે એ પોઝિટિવનેસ પછી એક બાબો અને એક વાઈફ બે ઉપર ધણી થઈ જાય શું પ્રજામાં શું એક બાબો છે બસ બીજું કોઈ નથી પ્રજામાં પોતે રાજા અને પ્રજા મજા કરે પછી હવે આત્મદ્રષ્ટિ થાય છે ને મૂળ આત્મા તરફ જાય ને એટલે એને પછી આ મોહ છૂટી જાય છે રોફ મારવાના કરતા પણ આના પછી પછી બહુ પસ્તાવો થાય કોઈને કહ્યું હોય ને એટલે દાદા કહે છે ને અમે જિંદગીમાં કોઈને કહ્યું નથી કે તમે આમ કરો પણ અમે જાણીએ છીએ કરવા પણ કોની સત્તા છે આજે આખું જગત કરવા પણ આમાં આગળ વધે ભાઈ તપ કરો ત્યાગ કરો ઉપવાસ કરો બટાકા છોડો આમ કરો કરો અમે જિંદગીમાં કરો શબ્દ બોલ્યા નથી પણ અમે જાણીએ કરી શકે જ નહીં કરી શકે નહીં એને કરો કેવાથી બહુ મોટો ગુનો પોતાને ચોંટે છે કેટલું મોટું અને એ પરિણામ પોતે જાણે છે કે મારે નરકે જવું પડે માટે અમે આવું કહીએ જ નહીં કોઈ દાડો હું સમજાવી શકીએ અને સમજણ એને પરિણામ પામશે ત્યારે વર્તન આવશે ત્યાં સુધી અમે વર્તનમાં દબાણ ન કરીએ કોઈ દાડો આખું અને ઘણી ખરી આ જ ભૂલો આપણે ધોવાની હોય છે કે આવું કેમ કરે છે તરત પ્રતિક્રમણ થવું જોઈએ કે આ કોને કરતા જુઓ છો કોને કરતા માનો તમે શુદ્ધાત્માને કર્યું કહેવાય અને પ્રકૃતિ કરે તો વ્યવસ્થિત કરાવે છે માટે પ્રકૃતિ કરતા નથી નિશ્ચયથી વ્યવસ્થિત પ્રકૃતિ વન ઓફ ધ એવિડન્સ છે અને વ્યવસ્થિત કરતા છે અને પોતે શુદ્ધાત્મા મૂળ સ્વરૂપે છે જ્યાં સુધી જો આ દ્રષ્ટિ નિર્મળ નહીં થાય ત્યાં સુધી આ ભોગવટા સૂક્ષ્મ લેવલે આયા જ કરે અને જુદાપણું રહી ના શકે ટચ થઈ જાય